નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે જે મિત્રો આપ બોર્ડ પર જોઈ રહ્યા છો, તો આજે આપણે એક અતિ મહત્વનો ટોપિક એવો આપણે રસીકરણ વિશે આપણે જોઈશું. તો રસીકરણ આપણે 15 મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવ્યા છે. તો વિડીયોને ચાલુ કરતા પહેલા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો. મિત્રો, આ જે રસીકરણના જે 15 મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એ એસએમસી બરોબર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની, એમાં અતિ મહત્વનો ભાગ ભજવી શકશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. બીજી વસ્તુ કે ચલો ટાઈમ વેસ્ટ નહીં કરતા આપણે ચાલુ કરી દઈએ છે. નંબર એક, સગર્ભા સ્ત્રીને ટીટીના કેટલા ડોઝ આપવામાં આવે છે? બરોબર, આ જે છે એ ફિમેલ હેલ્થ વર્કર બરોબર એફએડબ્લ્યુ માટે મહત્વનો એમસીક્યુ છે. બરોબર, તમને નોટ કરાવતો રહીશ, છેલ્લા પછી હું તમને એક વખત પાછું તમને રિમાઇન્ડ અપાઈ દઈશ. બરોબર, તો નંબર એક, સગર્ભા સ્ત્રીને ટીટીના કેટલા ડોઝ આપવામાં આવે છે? તો બે ડોઝ. બરોબર, બે ડોઝ આપવામાં આવે છે, બે ડોઝ, અને બુસ્ટર ડોઝ અલગથી. બરોબર, બુસ્ટર ડોઝ અલગથી, એટલે ટોટલ આમ ત્રણ ડોઝ આપવામાં આવે છે, પણ આમ બે ડોઝ હોય છે. બરોબર, ટીટેનસ એટલે ટીટેનસ સ્ટ્રોક સાઇડ. બરોબર, એ તમારે યાદ રાખી લેવાનું છે. નંબર બે, સગર્ભા સ્ત્રીને ટીટીના ઇન્જેક્શન કયા માર્ગે આપવામાં આવે છે? સગર્ભા સ્ત્રીને ટીટીના ઇન્જેક્શન કયા માર્ગે આપવામાં આવે છે? આ એક ઇમ્પોર્ટેન્ટ છે. બરોબર, આઈએમ, આઈએમ આપવામાં આવે છે. બરોબર, સ્નાયુમાં, સ્નાયુમાં ઇન્ટ્રા મસ્ક્યુલર. બરોબર, એ તમારે યાદ રાખવાનું છે. નંબર ત્રણ જોઈએ, સગર્ભા સ્ત્રીને ટીટીના ઇન્જેક્શન કેટલા એમએલ માં આપવામાં આવે છે? કેટલા એમએલ માં? બરોબર, આ એક આઈએમપી છે. બરોબર, એક આઈએમપી છે, તો નોટ કરી લેજો. નંબર ત્રણ, સગર્ભા સ્ત્રીને ટીટેનસ ટોક્સિનના ઇન્જેક્શન કેટલા એમએલ માં આપવામાં આવે છે? બરોબર, તો એ તમારે યાદ રાખવાનું છે કે 0.5 ml. બરોબર, 0.5 ml, આ તમારે યાદ રાખી લેવાનું છે. નંબર ચાર જોઈએ, ઝેરી કમળાની રસી શિશુને ક્યારે આપવામાં આવે છે? ઝેરી કમળાની, બરોબર, જે હિપેટાઇટિસ ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? આ તમારે યાદ રાખી લેવાનું છે. જન્મ સમયે, બરોબર, જન્મ સમયે ઝેરી કમળાની રસી બાળકને જન્મ સમયે જ આપી દેવામાં આવે છે. એની સિવાય વિટામિન કે ની પણ આપવામાં આવે છે. બરોબર, એ પછી હું તમને આગળ જોઈશું આપણે. નંબર પાંચ, ઝેરી કમળાની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે? નંબર પાંચ છે, બરોબર, નોટ કરી લેજો. ઝેરી કમળાની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે? બરોબર, એ તમારે યાદ રાખી લેવાનું છે. તો 0.5, બરોબર, 0.5 ml, બરોબર, 0.5 ml સ્નાયુમાં. બરોબર, આઈએમ, આઈએમ સ્નાયુમાં. બરોબર, ઝેરી કમળાની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે? તો 0.5 ml, બરોબર, જે એનું યુનિટ છે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવામાં આવે છે. પૂછી શકે ઝેરી કમળાની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે? તો આઈએમ, સ્નાયુમાં આપવામાં આવે છે. કેટલા, બરોબર, કેટલા ડોઝ આપવામાં આવે છે? 0.5 ml માં આપવામાં આવે છે. તો આ તમારે નોટ કરી લેવાનું છે. નંબર છ, ઓરલ પોલિયોના ટીપા બાળકને કેટલા આપવામાં આવે છે? ઓરલ પોલિયો, બરોબર, ઓરલ પોલિયો, તો એ તમારે યાદ રાખવાનું છે કે બે ટીપા, એ તો બધાને ખબર હશે. બરોબર, છતાં બી એક વખત તમારે આ નોટ કરી લેવાનું છે કે ઓરલ પોલિયોની જે ડ્રોપર હોય છે, બરોબર, એ કેટલા કેટલા આપવામાં આવે છે? તો બે ટીપા આપવામાં આવે છે. તો આ તમારે નોટ રાખી લેવાનું છે. અને જે, બરોબર, ઓરલ પોલિયોનું જે વીવીએમ, બરોબર, વેક્સિન વાઇલ મોનિટર જે હોય છે, બરોબર, એમાં આ ટાઈપનું માર્કો હોય છે. બરોબર, એમાં અહીંયા આ બ્લુ હોય છે, પછી આજુબાજુ જો કદાચ બ્લુ થઈ જાય છે તો એ એક્સપાયરી ગણાય છે. એ બી તમારે નોટ રાખી લેવાનું છે. એમાં એક્સપાયરી ડેટ નથી હોતી, એમાં ડાયરેક્ટલી જો કદાચ વાદળી કલરનું પૂરું આખું પડી જાય છે તો પછી એ એક્સપાયરી ગણાય છે. અને મેક્સિમમ એ 19 થી, બરોબર, 19 થી 20 ડ્રોપ હોય છે, ડ્રોપ હોય છે, 19 થી 20 ડ્રોપ, સોરી, 19 થી 20 બાળકોને કદાચ પીડાવી શકાય. તો આ તમારે યાદ રાખી લેવાનું છે. બરોબર, નંબર સાત, બીસીજી ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? બીસીજી ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો એ તો તમને ખબર હશે. બરોબર, નંબર સાત છે કે જન્મ સમયે. બરોબર,
બરોબર જન્મ સમયે બાળકને બીસીજી ની રસી આપી દેવામાં આવે છે બીસીજી નું ફૂલ ફોર્મ છે બેસોલાઇઝ કાલમેટ ગ્લુઇન વેક્સિન એના શોધક કોણ છે તો બેસોલાઇઝ કાલમેટ નામના જે વૈજ્ઞાનિક છે બરોબર અને ગ્લુઇન નામના વૈજ્ઞાનિક છે એમણે આ શોધી હતી આમાં જ નામ છે મિત્રો તો તમારે નોટ કરી લેવાનું છે બરોબર નંબર 8 બીસીજી ની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે તો બીસીજી ની રસી છે મિત્રો બરોબર નંબર 8 છે બીસીજી ની રસી એ આઈડી બરોબર ઇન્ટ્રાડર્મલ આઈડી બરોબર જમણીના પ્રથમ બળમાં બરોબર આઈડી અને બીજી વાત કે બરોબર ક્યારે આપવામાં આવે છે તો એ જન્મ સમયે પણ કેટલા એમએલ માં તો કે 0.1 એમએલ બરોબર છતાં બી એક વખત તમને રિમાઇન્ડ કરાવી દઉં છું નંબર 7 બીસીજી ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો જન્મ સમયે 0.1 એમએલ બરોબર એનો ડોઝ છે નંબર 8 બીસીજી ની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે તો આઈડી ઇન્ટ્રાડર્મલ બરોબર નોટ કરી લેજો ઇન્ટ્રાડર્મલ ચામડીના પ્રથમ પડમાં આપવામાં આવે છે નંબર 9 રોટાવાયરસ ના ડ્રોપ્સ બાળકને કયા માર્ગે આપવામાં આવે છે જો મિત્રો ડ્રોપ્સ મેં લખી દીધા છે બરોબર જો રોટાવાયરસ ના જે ડ્રોપ છે એ કયા માર્ગે આપવામાં આવે છે તો ડ્રોપ છે તો ઓલરેડી તમને ખબર જ છે બરોબર જે બે ટીપા મો વાટે આપવામાં આવે છે બરોબર તો આ તમારે નોટ થઈ ગયો હશે બરોબર આગળ આપણે જોઈએ નંબર 10 રોટાવાયરસ ના ડ્રોપ બાળકને ક્યારે આપવામાં આવે છે બરોબર રોટાવાયરસ ના જે છે એ ડ્રોપ્સ બાળકને ક્યારે આપવામાં આવે છે તો 6 10 14 બરોબર 6 10 14 અઠવાડિયે આપવામાં આવે છે 6 10 અને 14 બરોબર તો યાદ રાખી લેવાનું છે બરોબર 6 10 14 અઠવાડિયે બાળકને રોટાવાયરસ ના ડ્રોપ્સ આપવામાં આવે છે જો છઠ્ઠા અઠવાડિયે 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે આ જે છે એ ત્રણ ડોઝ રોટાવાયરસ ના ડ્રોપ છે એ આપવામાં આવે છે 6 10 14 યાદ રાખી લેવાનું છે રોટાવાયરસ ના ડ્રોપ રોટાવાયરસ બાળકને ક્યારે આપવામાં આવે છે તો 6 10 14 બરોબર નંબર 11 ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન બાળકને કયા માર્ગે આપવામાં આવે છે આ મિત્રો આઈએમપી છે બરોબર આ કદાચ પૂછાતું નહીં કદાચ પૂછાઈ શકે એક્ઝામમાં ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન બાળકને કયા માર્ગે આપવામાં આવે છે નંબર 11 છે બરોબર આઈએમ 0.5 એમએલ આઈએમ 0.5 એમએલ બરોબર ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન બાળકને કયા માર્ગે આપવામાં આવે છે તો ઇન્ટ્રામસ્ક્યુલર 0.5 એમએલ એ નોટ કરી લેવાનું છે બરોબર નોટ કરી લેજો આગળ જોઈએ નંબર 12 ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન બાળકને બરોબર ક્યારે આપવામાં આવે છે ક્યારે આપવામાં આ માર્ગ છે બરોબર એ તમારે લખી લેવાનું છે ઇન્ટ્રામસ્ક્યુલર 0.5 એમએલ માં આપવામાં આવે છે માર્ગ તો કે ઇન્ટ્રામસ્ક્યુલર બરોબર ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન બાળકને ક્યારે આપવામાં આવે છે નંબર 12 છે બરોબર 6 14 અને 9મા મહિને બરોબર 6 14 બરોબર અઠવાડિયે બરોબર અને 9મા મહિને બરોબર 9મા મહિને 6 14 અઠવાડિયે 6ઠો અને 14મા અઠવાડિયે અને 9મા મહિને ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન બાળકને આપવામાં આવે છે તો આ બી તમારે યાદ રાખી લેવાનું છે નંબર 13 પેન્ટાવેલેન્ટ રસી બાળકને કેટલા ડોઝ આપવામાં આવે છે પેન્ટાવેલેન્ટ ની રસી છે મિત્રો એ બાળકને ટોટલ કેટલા ડોઝ આપવામાં આવે છે તો 3 ડોઝ 3 ડોઝ બરોબર 3 ડોઝ બરોબર આ તમારે યાદ રાખી લેવાનું છે બરોબર 0.5 એમએલ આઈએમ 0.5 એમએલ આઈએમ બરોબર ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે તો નંબર 13 પેન્ટાવેલેન્ટ ની રસી બાળકને ને કેટલા ડોઝ આપવામાં આવે છે તો ટોટલ 3 ડોઝ આપવામાં આવે છે 0.5 એમએલ માં આપવામાં આવે છે અને ઇન્ટ્રામસ્ક્યુલર એનો માર્ગ છે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે આઈએમ બરોબર સ્નાયુમાં નંબર 14 એફઆઈપીવી એફઆઈપીવી રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે આ બી ઇમ્પોર્ટેન્ટ છે મિત્રો નોટ કરી લેજો ચામડીના પ્રથમ પડમાં બરોબર 0.1 એમએલ ચામડીના
પ્રથમ પડમાં બરોબર 0.1 ml નંબર 14 છે બરોબર નોટ કરી લેજો ચામડીના પ્રથમ પડમાં 0.1 ml FIPV ની રસી છે બાળકને આપવામાં આવે છે નંબર 15 જોઈએ ઉરી રૂબેલાની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે ઉરી રૂબેલાની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો 9 મહિને 0.5 ml બરોબર ચામડી વચ્ચે 9 મહિને બરોબર 9 મહિને ચામડીની વચ્ચે બરોબર ચામડીની વચ્ચે 9 મહિને 9 મહિને ચામડીની વચ્ચે આપવામાં આવે છે 0.5 ml માં બરોબર 0.5 ml માં તો ઉરી રૂબેલાની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો 0.5 ml ચામડીની વચ્ચે 9મા મહિને બરોબર આ ત્રણમાંથી એક પૂછે તો તમને ઈઝીલી આવી જાય એના લીધે મેં નીચે કરી દીધું છે કે ઉરી રૂબેલાની રસી કયા માર્ગે આપવામાં આવે તો કે ચામડીની વચ્ચે કેટલા યુનિટમાં આપવામાં આવે તો 0.5 ml માં ક્યારે આપવામાં આવે તો કે 9મા મહિને બરોબર ત્રણ તો એમસીક્યુ તમારે કવર થઈ ગયા હવે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ એ છે કે આ બે છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે બરોબર તો તમને ખબર હશે કે ત્રિગુણી બરોબર ત્રિગુણી રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે ત્રિગુણી રસી બાળકને ક્યારે આપો એ તમને ઈચ્છા હોય કે ક્યારે આપવામાં આવે તો બી અને કયા માર્ગે આપવામાં આવે તો બી એ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે ટીડી બરોબર ટીડી તો ટીડી ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો ટીડી ની રસી એ તમારે આ બી કમેન્ટ બોક્સમાં આપવામાં આપવાનું રહેશે બરોબર ટીડી ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો એ બી તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરોબર તો આ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે પછી એવું હશે તો હું તમને એક શોર્ટ વિડીયો બનાવીને આ બંનેના આન્સર હું તમને આપી દઈશ તો છતાં બી એક વખત આપણે પાછું રિમાઇન્ડ લઈ લઈએ છીએ ફટાફટ રસીકરણ 15 પોસ્ટ આઈએપી એમસીક્યુ છે એસએમસી માટે ઇમ્પોર્ટેન્ટ નંબર 1 સંદર્ભ સ્ત્રીને ટીટીના એટલે કે ટીટેનસ ટોક્સિનને ના કેટલા ડોઝ આપવામાં આવે છે તો બે ડોઝ અને ત્રીજો બુસ્ટર ડોઝ હોય છે બરોબર તો નોટ કરી લેજો સંદર્ભ સ્ત્રીને નંબર 2 સંદર્ભ સ્ત્રીને ટીટીના ઇન્જેક્શન કયા માર્ગે આપવામાં આવે છે તો આઈએમ સ્નાયુમાં યાદ રાખજો સ્નાયુમાં બરોબર ઇન્ટ્રામસ્ક્યુલર નંબર 3 સંદર્ભ સ્ત્રીને ટીટીના ઇન્જેક્શન કેટલા ml બરોબર કેટલા ml માં આપવામાં આવે છે તો 0.5 ml માં નંબર 4 જેરી કમળાની રસી શિશુને ક્યારે આપવામાં આવે છે તો જેરી કમળા એટલે કે હિપેટાઇટિસ ની રસી જન્મ સમયે આપવામાં આવે છે જેરી કમળાની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે બરોબર તો 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવામાં આવે છે નંબર 6 ઓરલ પોલિયો બરોબર ઓરલ પોલિયોના ટીપા બાળકને કેટલા આપવામાં આવે છે તો બે ટીપા આપવામાં આવે છે બરોબર એની સિવાય એની એક્સપાયરી છે એબીવીએમ વેક્સિન વાયલ મોનિટર તરીકે ઓળખાતું એક સ્ટીકર હોય છે બરોબર એમાં 19 થી 20 બાળકોને કદાચ પીવડાવી શકાય છે બરોબર તો આ તમારે યાદ રાખવાનું છે બરોબર જે આ તમને ખબર છે કે વચ્ચે એક વ્હાઇટ કલરનો ડોટ હોય છે પછી બ્લુ ટાઈપ થઈ જાય ત્યારે એક્સપાયરી ગણાતી હોય છે બરોબર નંબર 7 બીસીજી બેસોલાઇઝ કાર્બેટ ગ્યુલિનની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો જન્મ સમયે 0.1 ml 0.1 ml બરોબર જન્મ સમયે આપવામાં આવે છે બીસીજી ની રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે તો આઈડી ઇન્ટ્રાડર્મલ ચામડીના પ્રથમ પડમાં આપવામાં આવે છે એ તમારે યાદ રાખી લેવાનું છે નંબર 9 રોટાવાયરસ ડ્રોપ બાળકને કયા માર્ગે આપવામાં આવે છે ડ્રોપ છે મિત્રો તમને ખબર છે કે મોવો વાટે ડ્રોપ લેવાતા હોય છે તો બે ડ્રોપ રોટાવાયરસ રસીના ડ્રોપ્સ આપવામાં આવે છે બે ડ્રોપ સમવા માટે બરોબર નંબર 10 રોટાવાયરસના ડ્રોપ બાળકને ક્યારે આપવામાં આવે છે તો આ ક્યારે છે ને એ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે બરોબર ક્યારે કેટલા આપવામાં આવે છે એ તો તમને બધાને ખબર હોય છે પણ ક્યારે આપવામાં આવે છે બરોબર એ તો 6 10 14 અઠવાડિયા આપવામાં આવે છે 6 10 14 બરોબર એ તમારે નોટ કરી લેવાનું છે નંબર 11 ન્યુમોકોકલ કોન્જક્ટિવિટ વેક્સિન બાળકને ક્યાં માર્ગે માર્ગે બરોબર માર્ગે રસ્તો નોટ કરવાનું છે મિત્રો બરોબર રસ્તો બરોબર તો નંબર 11 ન્યુમોકોકલ કોન્જક્ટિવિટ વેક્સિન બાળકને કયા માર્ગે આપવામાં આવે છે તો આઈએમ ઇન્ટ્રામસ્ક્યુલર 0.5 ml બરોબર નંબર 12 ન્યુમોકોકલ કોન્જક્ટિવિટ વેક્સિન બાળકને ક્યારે આપવામાં આવે છે ક્યારે આપવામાં આવે છે તો 6 14 અઠવાડિયા અને 9મા મહિને 6 14 નું બરોબર 6 અઠવાડિયું 14 અઠવાડિયા અને 9મા મહિને નંબર 13 પેન્ટાવેલેન્ટ રસી બાળકને કેટલા ડોઝ આપવામાં આવે છે પેન્ટાવેલેન્ટ રસી હોય મિત્રો એના કેટલા ડોઝ બાળકને
આપણે તો 3 ડોઝ આપવામાં આવે છે 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં બરોબર તો એ તમારે નોટ કરવાનું નંબર 14 FIPV ની જે રસી છે એ બાળકને કયા માર્ગે આપવામાં આવે છે કયા માર્ગે આપવામાં આવે છે તો ચામડીના પ્રથમ પડમાં બરોબર ચામડીના પ્રથમ પડમાં 0.1 ml 0.1 ml યાદ રાખી લેજો નંબર 15 ઉરી યુબિલાની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો ઉરી યુબિલાની રસી 9 મહિને ચામડીના વચ્ચે चामड़ी ना बच्चे बरोबर 9वा महीने चामड़ी ना बच्चे 0.5 ml માં આપવામાં આવે છે 0.5 ml માં આપવામાં આવે છે આ બને છે તમે કમેન્ટ માં જણાવી દેજો બરોબર કમેન્ટ માં ત્રિગુણી રસી બાળકને કયા માર્ગે આપવામાં આવે છે ત્રિગુણી ની રસી છે મિત્રો એ કયા માર્ગે આપવામાં આવે છે તમને વધારે જો કદાચ આપવું છે અને વધારે ઇન્ફોર્મેશન તો માર્ગ ની જગ્યાએ કેરે બરોબર કેરે આપવામાં આવે છે કયા માર્ગે આપવામાં આવે છે એ બી તમે જણાવી સકો ત્રિગુણી રસી કઈ કયા રોગમાં કવર થઈ છે બરોબર એ બી તમારે દર્શાવવું હોય તો દર્શાવી શકો છો ટીડી ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે તો ટીડી નું ફૂલ ફોર્મ બી આપ દર્શાવી શકો બરોબર ક્યારે આપવામાં કયા માર્ગે આપવામાં આવે છે એ બી તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો આ હતા 15 મોસ્ટ આઈએમપી એમસીક્યુ મહત્વના રસીકરણના વિશે બરોબર તો આવનારી જે એસએમસી ની એક્ઝામ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ની એમાં અતિ મહત્વનો આ ભાગ બચી શકે છે કારણ કે રસીકરણનો ટોપિક તો અંદર આપેલો જ છે બરોબર એમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ અને મિત્રો બીજી વાત કે આ જે છે ને એ ઓથેન્ટિક છે બરોબર જે એસએમસી ની જે ઓફિશિયલી વેબસાઇટ છે જેમાં રસીકરણનું પત્રક છે એમાંથી આપણે બનાવીને મૂકેલા છે તો વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને આ બેલ આઇકન દબાવી દેજો તો મળીએ એક નવા વિડિયોમાં રજા આપજો નમસ્કાર